अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। गया अवतार में उतरेलो स्क्रिप्ट एने तमे खाली प्ले करो छो, दैट्स इट। पर तमे एने हाचू मानो छो, शू मानो छो? दैट्स इट। ए अज्ञानता छे, छेड़राम ज छे, अने एनी स्क्रिप्ट तैयार ज छे। જેમ અહીંયા નાટકમાં સ્ક્રિપ્ટ તૈયાર હોય છે ને, ફિલ્મમાં સ્ક્રિપ્ટ તૈયાર હોય છે, એમ આપણા લાઈફની સ્ક્રિપ્ટ તૈયાર જ છે ને, એ જ પ્રમાણે બધા સંજોગો જીવનમાં આવે છે। પણ આપણે એને સ્ક્રિપ્ટ તરીકે નથી માનતા, ડુઅર તરીકે માનીએ છીએ। મેં કર્યું, ઓનર તરીકે માનીએ છીએ, મારું છે તારું છે, બસ આ અજ્ઞાનતા છે। ડ્રામામાં કશું માલિકી હોય એટલે, એક ભાઈએ કીધું હતું કે આ જગત અંદરથી માલિકી ભાવ કાઢવાનો સહેલો રસ્તો શું? એવું કેવું સિમ્પલ વિઝન હોય કે જેથી માલિકી ભાવ જલ્દી નીકળી જાય? ત્યારે મેં કીધું કે આ દુનિયાને મ્યુઝિયમ તરીકે સ્વીકારતા શીખો। શું શીખો? કશું લઈ જવાનું નથી, લઈ જઈ હકે અમે નથી, મ્યુઝિયમ જ છે। જુઓ જાણો વાપરો, લઈ જવાય નહીં, એનું નામ મ્યુઝિયમ। ખરેખર જ મ્યુઝિયમ છે, જો જાણો વાપરો, એનો વાંધો નથી, ઓનરશિપ ના કરો, માલિકી નહીં, ત્યાં જ વાંધો પડે છે, ઓનરશિપ માં જ। આ સમજવા જેવું છે, મારું છે, આખું જગત અહીંયા ફસાયું છે। સ્વામીજી, ઇવન ઇફ ધ હાર્ટ ઇઝ અ રિલેટિવ કોન્સેપ્ટ, ઇટ અપીયર્સ ટુ હેલ્પ અસ સ્પિરિચ્યુઅલી। હા, પણ એ રિલેટિવ કોન્સેપ્ટ છે, પણ રિયલ તરફ લઈ જાય તેવો છે। વે ટુ કોન્સેપ્ટ ઇઝ રિલેટિવ, પણ વે ટુ રિયલ, નોટ વે ટુ સોશિયલ, વે ટુ રિયલ। હવે આ જ કોન્સેપ્ટ પાછું રિલેટિવ સોશિયલ લાઈફમાં વાપર્યો, એ અજ્ઞાનતા થઈ ગઈ। એટલે આ રાત દિવસ ઘર થાય છે તે, ફેમિલી લાઈફ હોય, સોશિયલ લાઈફ હોય, આ બધામાં જે ફ્રેન્ડશીપ હોય, એમાં જે હાર્ટ હોય છે, તે પછી એ રાગ વિસ કરે। હાર્ટ સેમ જ છે, હાર્ટ તો એક જ છે ને, તો અહીંયા આ રિલેટિવ સત્યમાં હાર્ટીલી થવાનું નથી, નહીં તો પછી હાર્ટ એટેક આવે, કારણ કે સાચું નથી ને સાચું માની। કોઈ પણ વસ્તુ એની રિલેશન હોય અથવા એની મટીરિયલ, આપણું આ ઘર છે બરાબર છે, આપણું આટલા 25 વર્ષથી આપણે હપ્તા ભરભર કર્યા હોય, કાલે બેંક વાળો લઈ લેતો, એટેક આવે કે નહીં, મારું છે કરી કર્યું હોય, શું થાય? સંજોગ છે ને માણસના, તો એટેક આવે આપણને, એને એટેક બિલીફના કારણે આવે છે, મકાનને કારણ નહીં, એ બિલીફ અજ્ઞાન છે। અજ્ઞાન ક્યાં છે? બિલીફમાં। હાર્ટીલી આપણે માન્યું હતું, બિલિંગલી, ત્યાં મારું મકાન છે। ત્યારે કુદરતનો કાનૂન કેટલો સુંદર છે, કુદરત કહે છે કે આ દુનિયામાં એક પણ વસ્તુ કે વ્યક્તિનો તું માલિક નથી, તું ઓનલી યુઝર છું, ને આપણે ઓનર થઈ જઈએ છીએ, એનો માર ખાઈએ છીએ। તું માલિક કઈ રીતે હોય? હું રો મટીરિયલ જ મારું છે, આ તને શ્વાસ આપું છું તે મારા છે, વોટર આપું છું તે મારું છે, ફૂડ આપું તે મારું છે, આ શરીર બન્યું પંચભૂતોનું તે મારા છે, આ સંજોગ બધા આપું છું તે મારા, તારું છે શું હોય? તે માલિકી કરે છે, આત્મા સિવાય તારું કશું, આત્મા તું પોતે છું, તે સિવાય તારું કશું નથી, પણ છતાંય તું માને છે કે મારું છે, આ અજ્ઞાન છે। વાપરે અજ્ઞાન નથી, ઓનરશિપ કરે અજ્ઞાન છે। કુદરત કે જે તને, તું એવું ના માન કે કઈ પણ વસ્તુ આ દુનિયામાં તારી મહેનતથી તું મેળવો છું, તું મહેનતથી મેળવે છે, રિલેટિવ સત્ય છે, હકીકતમાં કર્મના ફળ રૂપે હું તને સંજોગો પ્રોવાઈડ કરું છું। વ્યવહારથી તું બોલે કે મહેનતથી મળ્યું, ઇટ્સ ઓકે બાય રિલેટિવ પોઈન્ટ, પણ બાય ફેક્ટ યુ ગોટ ઇટ હેઝ ફોર યોર પ્રીવિયસ બર્થ ક્રેડિટ,
So I create the circumstances of your suffering. You are not creator of the you are not creator of circumstances. Nature will create the circumstances of suffering as per your previous birth cause, because they know about your cause. We don't know about our previous birth cause. સંજોગો એ ઉભા કરે છે કારણ કે રિઝલ્ટ એને આપવાનું છે, આપણને ખબર નથી ને, તો જ આપણને સંજોગ આપે ને. આજે આપણે બહાર જઈને એક્સિડન્ટ થવાનો હોય તો સંજોગ કોણ આપે છે? નથી આપણને ખબર, નથી એને ખબર. હું ક્રિએટ ધ સર્કમસ્ટાન્સીસ નેચર બીકોઝ ઓફ અવર સફરિંગ. ઇટ્સ નોટ અ પ્રી પ્લાન. મનુષ્યનો પ્રી પ્લાન કરતો નથી, કુદરતે પ્લાન કરેલો છે. એટલે તો કુદરત કહે છે કે તને જે સંજોગો જન્મથી મોત સુધી મન વચન કાયાને આપું છું એને તું એક્સેપ્ટ કર એઝ ઇટ ઇઝ વિધાઉટ બ્લેમ એન્ડ ક્લેમ. બસ તો આ દુનિયામાં તું જીતી ગયો. અને કમ્પ્લેન કરી ઇન એની સર્કમસ્ટાન્સીસ કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ બીકોઝ યુ આર ઓપોઝ ધ લો ઓફ નેચર. કારણ કે સંજોગ એને નથી આપ્યા, મેં આપ્યા છે. ધ પર્સન ઇઝ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટલ. બરાબર સ્વામીજી, જે અહંકારને આપણે તૂટતા જોઈએ છીએ, મારે એમાં ક્લેમ નથી રાખવાનો. તો એમાં બે પ્રોસેસીસ આવે છે. એક તો ક્લેમ ત્યારે નહીં રહે જ્યારે તમે અંતરતા રાખીને સેપરેશન દ્રષ્ટિ જાળવશો, અને સેકન્ડ ઇઝ કાં તો તમે ભોગવટમાં લપસાઈ જાઓ છો. કેન યુ કોમેન્ટ અ બિટ મોર ઓન દેટ? બીકોઝ અહંકાર એટલો મોટો હોય એન્ડ ઇફ યુ સી ઇટ બ્રેકિંગ સો મચ, જાગૃતિ હંમેશા ન રહે તો તમે ભળી જાઓ. તો કેન યુ ટોક મોર અબાઉટ ધેટ? અને આમાં હાર્ટ કેવી રીતે આપણે કેપિટલાઇઝ કરી શકીએ? એટલે કીધું કે વેલ્યુ પોતાની સમજો, પોતાની એટલે સોલની સમજો. બીકોઝ આઈ એમ, આપણા ઓબામાએ આપ્યું હતું ને સૂત્ર, આઈ કેન. હું કહું છું આઈ એમ બીકોઝ આઈ એમ. એવરીથિંગ ઇઝ ધેર. ઇફ આઈ એમ નોટ, નથિંગ ઇઝ ધેર. હું છું તો છે, વેલ્યુ મારી કરતા છે. મારી એટલે સોલની કરતા છે. બીકોઝ આઈ એમ. ગમે એટલા ખરાબ સંજોગ આવ્યા, બીકોઝ આઈ એમ. ગમે એટલા સારા સંજોગ આવ્યા, બીકોઝ આઈ એમ. હું નથી તો એટલે વેલ્યુ આની કરતા શીખો. અને થેટ્સ બી કોલ્ડ તમારું હાર્ટ આઉટ, બીકોઝ આઈ એમ. આઈ એમ એવરીથિંગ. એટલે આ જગતનો જે પ્રભાવ પડે છે ને આપણને, આ રિલેટિવ ટ્રુથનો, એ ના પડે. સફરિંગ રહે આપણે, પણ એ આપણા ઉપર હાવી ના થાય, આપણા જ્ઞાન ઉપર હાવી ના થઈ જાય. આવે અને બાયપાસ થઈ જાય. રામને વનવાસ આવ્યો, પાંડવોને વનવાસ આવ્યો, પણ બાયપાસ કરશે ક્યાં? બીકોઝ ધે ઓલ આર જ્ઞાની. રામ મોક્ષે ગયા, પાંડવોમાંથી 3 પાંડવો મોક્ષે ગયા. ધે ઓલ આર જ્ઞાની. સમજાય છે? એટલે લોકોને બાયપાસ કરી શક્યા, એટેચ થયા વગર. હવે આ જગતના લોકોને કઈ રીતે સમજાય કે મારા મારી કરી, યુદ્ધ કર્યું, લગ્ન કર્યા, એ લોકોને બાળક થયા, રાજ ભોગવ્યા, તો આ મિકેનિકલ પ્રોસેસ છે, એ જગતને ના સમજાય. બધાને એમ લાગે કે આ બધી ક્રિયા એમને એમ થાય? એમને જ થાય છે. અત્યારે રોબોટે કરે, પ્રોગ્રામથી નથી કરતું. તો આ રોબોટ છે ને, આ પ્રોગ્રામ કુદરતે કરેલો છે. બોલો, આપણે કરીએ છીએ, આટલો જ ફેર છે ને? પણ આ રોબોટ જ છે ને. આ રોબોટ છે ને, તે શ્વાસથી ચાલે છે. એની સ્વિચ કુદરત પાસે છે. એનું નામ છે આયુષ્ય કર્મ. એ પતી જાય એટલે બંધ કરી નાખે છે. આની પાસે કોઈ પાવર નથી શ્વાસ લેવાનો. રાઈટ કે રોંગ? બરાબર. આની પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. જો આની પાસે શક્તિ હોય તો રાતે ઊંઘ જ ના આવે. રાતે કોણ લે? યસ કે નો? જો આપણે લેતા હોય તો રાત જાગવું ના પડે, બંધ થઈ જાય તો. પણ આપણે લેતા, કુદરત લેવડાવે છે. ઓટોમોડ સિસ્ટમ છે એસ પર અવર આયુષ્ય કર્મ. અને જ્યારે આયુષ્ય કર્મ પતિ જાય ત્યારે કુદરત બંધ કરી નાખે છે. પછી આ બોડીની અંદર ખરાબી હોવી જરૂરી નથી. આયુષ્ય કર્મ પતી ગયું, આનો રોલ શું થઈ ગયો? પતી ગયું. એટલે કુદરત બોડી પાછું લઈ લે છે, કારણ કુદરતનું જ છે. કુદરતે જ એને પંચ મહાભૂતોથી બનાવ્યું છે. સમજાય છે? એક ભાઈએ પ્રશ્ન લખ્યો હતો, હમણાં જ આવ્યો હતો, કે સ્વામીજી, અમારા એક ધર્મગુરુ છે, ધર્મગુરુએ કહ્યું વર્ષો પહેલાં કહ્યું હતું
કે માણસ પોતે પોતાના ચિત્તના પ્રેઝન્સથી હાડકું રિપેરિંગ કરી શકે છે, ફ્રેક્ચર રિપેરિંગ કરી શકે છે વિથ ઇઝ કોન્સન્ટ્રેશન વિધાઉટ એની મેડિસિન. તો આ સાયન્ટિફિક છે કે કેમ? આવો મને પ્રશ્ન પૂછ્યો. અમે તો આ સાંભળ્યું છે, એમને ખાલી આ ડિસ્ક્રિપ્શન જ કર્યું છે, એનું સાયન્સ કીધું નથી કે બે મારી શક્તિથી આને સાધ્યું વિધાઉટ એની મેડિસિન. એટલે મને એને પૂછ્યું, મને કીધું કે સ્વામીજી આનું સાયન્સ શું છે મને કહો. એને ખબર છે કે એમની પાસે સાયન્સ હશે. એટલે મેં કીધું કે તો સિમ્પલ સાયન્સ છે, ગુરુ છે જ ને, એ તો વેરી સિમ્પલ. એક વીર્યના ટીપામાંથી મનુષ્ય બની શકે તો શું ના થઈ શકે? ઇટ ઇઝ અબાઉટ નેચરલ પ્રોસેસ છે. એનું એ છે નેચરલ હીલિંગ છે. કેવું છે? હા, તમારી પાસે પેશન્સ જોઈએ, ધેટ્સ ઇટ. બાકી તો નેચરલ જ છે. માણસને આપણે ખેંચી ખેંચી મોટો કરવો પડે છે, થાય છે જ. તો નેચરલ હીલિંગ છે આ બધા. બધું ગ્રો થવું બોડીના બધા પાર્ટસનું એ નેચરલ વસ્તુ છે. એવું એને રિપેર થવું, ગ્રો થવું તે પણ નેચરલ, રિપેર થવું એ પણ નેચરલ જ છે. ફક્ત તમારી પાસે પેશન્સ જોઈએ. કોન્સન્ટ્રેશન શબ્દ તો એમને વાપર્યો, પણ કોન્સન્ટ્રેશન એ એડિશનલ એફર્ટ છે. પણ એડિશનલ એફર્ટ ના હોય તો નેચરલ તો થાય છે. ફિઝિકલ પ્રોસેસ છે ને. હમણાં એડિશનલ એફર્ટનો મતલબ શું થાય કે આ તમારું જે ચિત્ત છે ને, તમારું ચિત્ત છે ને, એ ચિત્તને જ્ઞાન દર્શન કહેવાય. શું કહેવાય? એ જ્ઞાન દર્શનમાં જબરજસ્ત શક્તિ છે. એ જ ચેતન છે. આખા બોડીમાં ચિત્ત જ ચેતન છે, બાકી બધું ચર્ચ છે. તો આ જે જ્ઞાન દર્શન છે એ તમારું ચિત્ત જ્યાં તમે કોન્સન્ટ્રેટ કરો એટલે ત્યાં એની શક્તિનો ઉપયોગ થાય છે. એટલે ત્યાં ફંક્શનલ થાય છે. આ રેકી શું છે? તમે તમારું ચિત્ત કોન્સન્ટ્રેટ કરી અને વાઇબ્રેશન ફેંકો છો, એને સારું થાવ સારું થાવ સારું થાવ. પણ તમારું કોન્સન્ટ્રેશન એ ચિત્ત છે, ચિત્ત અને તમારું ફિલિંગ, ધેટ્સ ઇટ. આમ સામાન્ય વ્યક્તિને એમ થાય કે મારે આત્મા છે એવું ફીલ કરવું હોય તો કેવી રીતે કરી શકે? આત્મા છે એવું ફીલ કરવું હોય, જાણવું નહીં પણ ફીલ કરવું હોય. એ ખુદ કોઈ પણ વ્યક્તિ આત્મા છે એવું ફીલ કરે જ છે. એને ખબર નથી કે આને આત્મા કહેવાયું, ખબર નથી એટલું જ ખાલી. પણ ફીલ તો બધા જ કરે જ છે આત્મા છે એવું. માણસ ગમે તેવો ટેન્શનમાં હોય, ગમે તેવા ફિઝિકલ પેઇનમાં હોય, ગમે તેવા મેન્ટલી પ્રોબ્લેમ્સમાં હોય, ટેન્સમાં જીવતો હોય, ને ગમે એટલા સોશિયલ પ્રોબ્લેમ્સ બધા એને હોય, છતાં પણ જ્યારે માણસ રાતે સૂઈ જાય ને ત્યારે સવારે બધું નોર્મલ થઈ જાય છે. કોણ કરે છે ને? કોણ કરે છે? કોણ? ઘણા શું કહે છે કે સ્વામીજી મન ઇનએક્ટિવ થઈ જાય છે એટલે થાય છે. મેં કીધું મન ઇનએક્ટિવ થાય છે બરાબર છે, પણ આત્માનો સ્વભાવ જ એવો છે પીસ. તમારે પીસ જરૂર નથી. તમે કશું ના કરો તો પીસ તો મળશે. એ તમારે એફર્ટ નથી કરવાનો, એનો સ્વભાવ જ છે. શું છે? કઈ કરવાનું નથી તમારે. એ કરતા ભાવે ને માલિકી ભાવે કરતા હોવાથી એનો સ્વભાવ અનુભવમાં આવતો છે. પણ અનુભવમાં હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, મારું છે, તારું છે, આ જે જીવતી જે ફિલિંગ છે એટલે પેલી ફિલિંગ પ્રેઝન્ટ થતી નથી, છે પણ વ્યક્ત થતી નથી, લાવવાની નથી પણ પ્રેઝન્ટ થતી નથી. એટલે આપણને આ ફિલિંગ ફીલ થાય છે. પેલી થતી રાતે એમને ફીલ થાય છે. હવે યોગીઓ જે છે આ જ ફિલિંગને, યોગી આ જ નાઇટની જે ફિલિંગ છે આત્માની, એને એ લોકો યોગ દ્વારા અવેરનેસથી ફીલ કરે છે એટલે આખું બ્રહ્માંડ ભૂલી જાય છે. એમાં કોઈ મંત્ર તંત્ર કોઈ ક્રિયાકાંડ એવું કશું છે જ નહીં. બાકી બધું તો આઉટસાઇડ છે. બધું લોકોએ પોતપોતાની રીતે આ બધા પ્રયોગો ક્રિયા રૂપે ગોઠવેલા, પણ મૂળ સાયન્સ તો આટલું જ છે.
યોગી આંખો બંધ કરીને જાગ્રત અવસ્થામાં એ જ આનંદને અનુભવે કે જેનો સ્વભાવ જ પીસ છે. અને એની અંદર જો વધારે તમે ડીપ જાઓ તો તમારી શક્તિઓ અને સિદ્ધિઓ પણ ખીલે છે, કારણ કે એની અંદર છે જ. એટલે કોઈ એક્ચ્યુઅલ ચમત્કાર જેવું નથી, પણ હા બધા ના કરતા હોય અથવા કરી શકતા ના હોય એટલે સામાન્ય વ્યક્તિઓને ચમત્કાર માને છે, પણ છે સાયન્સ. ચમત્કાર કોઈ પણ કરી શકે, હા કોઈ પણ કરી શકે, ચમત્કાર નથી એમ. અને હું કહું છું કોઈને કશું ના આવડતું હોય પણ ઇન્ટરેસ્ટ હોય ને તો એ કરી શકે. કુદરત એને આગળની બધી વસ્તુઓ બતાવશે જ, એ શક્તિ અંદર છે, એ જ્ઞાન અંદર છે, એ રસ્તો અંદર છે. તમને અંદર રસ હોવો જોઈએ. આપણે 12 રસ્તો કરીએ છીએ. આજે નેચરલ હીલિંગ પ્રોસેસ છે તો આપણે ધારો કે મેડિટેશન કે કોન્સન્ટ્રેશન કરીએ તો એને ધારો કે કંઈ રોગ કે કંઈ થયો હોય તો તેને વહેલી તકે એને સારો કરવામાં હેલ્પ કરે કે નહીં કરે? વહેલું મોડું નહીં બોલવાનું, વહેલું મોડું એ ટાઈમ ઝોનનો પ્રશ્ન આવે. ટાઈમ ઝોન ઇઝ ફિક્સ, હા એ તો પાછું ફિક્સ બરાબર છે, પણ ટાઈમ ઝોનની અંદર તમે જે એક્સપેરિમેન્ટ કરો છો ફ્રોમ આઉટસાઇડ, એટલે કે મેડિસિન લો, ડૉક્ટર પાસે જાઓ, ખ્યાલ આવે ને, આ બધું જે કરો છો એ બધું ખાલી ટાઈમ પાસ જ છે, પણ તમારો સફરિંગનો ટાઈમ ફિક્સ છે. તું 100 વર્ષ નું આયુષ્ય લાવ્યો છું ને, એટલે 100 વર્ષ ના મેં બ્રીદ આપેલા છે તને, શું કે છે, હવે તું તારી ફિઝિકલ કેપેસિટી હોય કે ના હોય પણ શ્વાસ તારા ચાલુ રહેશે, તું બેભાન થઈ જઈશ 5 વર્ષ તોય ચાલુ રહેશે ના, સમજાય? કારણ કે પેકેજ તું લઈને આવ્યું, તું કશું નહીં કરે તોય ચાલુ રહેશે, તું બેભાન થઈ જઈશ 5 વર્ષ સુધી તોય ચાલુ રહેશે, ખ્યાલ આવ્યું છે? એટલે કુદરતે તમને આપેલું છે, તમારે લેવાનું ક્યાં છે? પણ સ્વામીજી મેડિકલ સાયન્સ તો અહીંયા પછી ફોલ્સ થઈ જાય ને, લાઈક રિલેટિવમાં બરાબર છે કે મેડિકલ સાયન્સ છે ને એ જેટલા રિસર્ચમાં છે મેડિકલ ફિલ્ડમાં એ બધાને ખબર છે કે અમે જે કરીએ છીએ એ ખાલી એક્સપેરિમેન્ટ કરીને ડિસીઝને પ્રિઝર્વ કરીએ છીએ, રિમૂવ નથી કરતા. એટલે તમને એ વખતે ફીલ ના થાય ટેમ્પરરીલી, એટલે રિસર્ચ એટલે છે જ, પણ પાછું સર્ચ કરો છો રિસર્ચ એટલે એ તો ખ્યાલ આવે કે આપણે છે જ, એટલે પણ ઇટ્સ ઓકે, સામાન્ય વ્યક્તિ માટે બરાબર છે, એને બેનિફિટ જેવું ફીલ થાય છે ધેન ઇટ ઇઝ ઓકે. બીજું બધું સાયન્સ જે ખોલે છે કે આ ઓર્ગન્સ આ તે કઈ રીતે એને જોઈન કરી શકાય, રિમૂવ કરી શકાય, રિપ્લેસ કરી શકાય, ઇટ્સ ઓકે, પણ જે ડિસીઝનો જે પ્રશ્ન છે ને એ ડિસીઝના પ્રશ્નમાં જે પ્રયોગો જે આ લોકો કરે છે એ પ્રયોગોની અંદર રિમૂવ થતું નથી, ખ્યાલ આવી ગયું ને, હાઈડ થઈ ગયા છે ટાઈમ બીન, પણ તમારું સફરિંગ લખ્યું છે ત્યાં સુધી તમારે ભોગવવું જ પડશે, ઇટ્સ અ લો ઓફ નેચર. મનુષ્ય પોતે ગમે તું રિસર્ચ કરે કુદરતી કાનૂનની અગેન્સ્ટમાં ના જઈ શકે. રામને વનવાસ લખ્યો તેમાંથી ઓછો ના થાય, એક શનિની વીંટી પહેરે કે મંગળની પહેરે કે બુધની પહેરે કે મંત્ર બોલે, કોઈ ફેર ના થાય, કારણ કે નેચરલ સફરિંગ છે. સફરિંગ ટાઈમ ફિક્સ્ડ હોય તો જ્યારે આપણે આધ્યાત્મિક ટ્રેકમાં પણ જ્યારે પ્રોગ્રેસ કરીએ છીએ ત્યારે પણ એક સટલ લેવલનું સફરિંગ ઇન્ટરનલ ઘર્ષણ હોય જ છે. સો ઇઝ ધેટ સફરિંગ ઓલ્સો ડિસ્ચાર્જ, ઇઝ ધેટ ઓલ્સો પ્રીડિટર્મિન્ડ? આધ્યાત્મના સફરિંગને સફરિંગ નથી કહેવાતું, રિસર્ચ કહેવાય છે, રિસર્ચ એક્સપેરિમેન્ટ, માણસ સંશોધન કરે, ઇનર એને રિસર્ચ કહેવાય છે, એક્સપેરિમેન્ટ કહે છે, એ પ્રયોગથી કંઈક વસ્તુ સિદ્ધ કરવા માગે છે, રિયલાઇઝ કરવા માગે છે, મે બી સમટાઈમ દે સક્સેસ, સમટાઈમ નોટ સક્સેસ. એમાં
સફરિંગ ક્યારે લાગે કે માણસને એમ લાગે કે હું સક્સેસ કેમ ના ગયો તો લાગે. મેં પહેલા જ કીધું કે લાઈફ ઇઝ નોટ ફોર ધ સક્સેસ એન્ડ અનસક્સેસ, લાઈફ ઇઝ લીવ વિથ કોન્ફિડન્સ, ધેટ ઇટ, બીકોઝ આઈ એમ. બાકી બધું ટેમ્પરરી છે.